सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुज पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની છે. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતાનંદ સાગર ગ્રંથની અંદર પતિવ્રતાના ધર્મો ભક્તિદેવીને કહે છે, સાથે સાથે ધર્મદેવને પણ થોડો ઉપદેશ આપે છે એની વાતો અહીં સ્વામી લખે છે. પૂર પહેલું તરંગ 26. બાલ શરમાય બધર્મ કો કહત શીખ કી બાત પુત્ર કહિત માની કે પરમ રહસ્ય સાક્ષાત ધર્મ ધર્મ ન ત્યાગના દુઃખ પરે કો પ્રકાર ધર્મ તિહા હરે રહત હે કહત કરી નિરધાર ધર્મ તિહા હરે રહત હે કહત કરી નિરધાર. બાલ શર્માજી, પોતાના પુત્ર ધર્મનું હિત થાય એવી વાતો હવે કરવા લાગ્યા. હે પુત્ર, હે ધર્મ, ગમે તે જાતનું દુઃખ આવી પડે તો પણ તમે સ્વધર્મનો ત્યાગ કરતા નહીં, કારણ કે શાસ્ત્ર અને સત્પુરુષો નિર્ણય કરીને કહે છે જ્યાં સ્વધર્મ છે ત્યાં જ ભગવાન રહે છે. સ્વયં ધર્મ પોતે છે, છતાંય પણ બાલ શર્માજી ધર્મને પણ ધર્મને રાખવા માટેનો અનુરોધ કરી રહ્યા છે. આ વાત એવું સમજાવે છે કે આપણે ધર્મનિષ્ઠ હોઈએ, ગુણિયલ હોઈએ, છતાંય પણ કોઈ સદગુરુ, કોઈ વડીલ પુરુષો આપણને કંઈક સારા વચનો કહે તો એ આપણા હિત માટે છે, એને તુરંત સ્વીકારવા જોઈએ. ધર્મદેવને બાલ શર્મા આવી ચિંતા કરીને કહે છે, તમે ધર્મને જાળવજો. બે બાજુ બેસી જવું. હે ધર્મ, તમે ધર્મનું પાલન કરતા કોઈ વાર જ્યારે અસુરો તમને દુઃખ દે ત્યારે આપના કુળદેવ ઉદાર ચરિત વાયુપુત્ર હનુમાનજીનું તમારે સ્મરણ કરવું. બાલ શર્માજીને પોતાના જાત અનુભવથી એવી ખબર છે કે ધર્મ જ્યારે ધર્મને પાડશે, દેવ શર્મા જ્યારે ધર્મને પાડશે, ત્યારે એની ઉપર દુઃખના વાદળા ચોક્કસ આવશે. અને દુઃખના વાદળ તમારી ઉપર આવે ત્યારે આ મહાપુરુષો ભવિષ્ય વેત્તા છે, ભવિષ્યનું જોઈને કહે છે કે તમે આપણા કુળદેવ હનુમાનજીને યાદ કરજો.
તમારા ઉપર અપાર સંકટ આવી પડ્યા હશે તો પણ તે મહાવીર હનુમાનજી તે સર્વ કષ્ટોનો નાશ કરશે. શ્રી રામચંદ્રજીની કૃપાથી દુઃખોનો નાશ કરવામાં તેમને કાંઈ વાર લાગશે નહીં. આ વાત પણ એક ચિંતન કરવા જેવી છે કે હનુમાનજીને યાદ કરવાનું કહે છે અને એમ કહે છે કે રામચંદ્રની કૃપાથી હનુમાનજીને તમારા દુઃખ દૂર કરવામાં જરાય વાર લાગશે નહીં. એનો અર્થ એ થયો કે બાલ શર્માજીને એ તો ખબર જ છે કે હનુમાનજીના ઈષ્ટદેવ રામચંદ્રજી છે, પરંતુ દેવ શર્માને એવું નથી કહેતા કે તમે રામચંદ્રજીને યાદ કરજો, કારણ કે દુઃખ દૂર કરવાનું ખાતું, આ લોકના એવા કષ્ટ દૂર કરવાનું ખાતું કષ્ટભંજન દેવને ભગવાને સોંપેલું છે. એટલે જ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો હનુમાનજીના મંત્રનો જપ કરવો. એ જપ કોઈ કરે એવા સમયે તો એની ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ખંડિત થતી નથી. હા, જેને કેવળ મહારાજનું જ બળ છે, જેને કાંઈ જોઈતું જ નથી મહારાજ સિવાયને, મહારાજ જ જેને પોતાનું સર્વસ્વ માનેલું છે, એના માટે આ વાત નથી. પરંતુ ભગવાનના કોઈ ભક્ત કોઈ ઉપદ્રવ થયો અને ત્યારે જો હનુમાનજીનો જપ કરે કે હનુમાનજીની કોઈ માનતા કરે એ બાબતે, તો કાંઈ એની ઉપાસના ફરી જતી નથી. અને જેને જરૂર હોય એને એ કરવું, જેને જરૂર નથી એને કરવાની જરૂર નથી. પરંતુ એ કરવાની અંદર દોષ નથી, પણ સકામ ભક્ત હોય એને ઘણીક વખત આવું બધું કરવું પડે. અને અંત્યના 13માં તો મહારાજ એમ કે જ્યારે ભગવાનને આપણે આપણું સર્વસ્વ અર્પણ કર્યું, તન મનને ધન અર્પણ કર્યું, ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. મહારાજ જેમ રાખે એમ રહેવું હોય જેને, એના માટે આ કોઈ વાત નથી. પરંતુ એટલી સ્વરૂપની દ્રઢતા ન થઈ હોય તો ચોક્કસ, અને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થયો હોય ત્યારે આ ઓફિસ સારંગપુરમાં ખોલેલી છે ને આગળ પહોંચી શકે છે. પણ ભગવાનના ભગતને કોઈ ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય, એનાથી તો ભૂતે દૂરથી ભાગે, જમદૂતે પગે લાગીને જાય. પણ કાચો પોચો હોય તો થાય, તો કાચો પોચો હોય તેને હનુમાનજીને યાદ કરવા. હનુમાનજીએ રામચંદ્રજીની અતિ સેવા કરીને તેનાથી રામચંદ્રજીને અતિ રાજી કરી લીધા ત્યારે તત્કાળ પ્રસન્ન થયેલા ભગવાન રામચંદ્રજીએ તેમને ચિરંજીવી થવાનું વરદાન દીધું છે. રામચંદ્રજી જ્યારે લંકાની અંદર રાવણ વધ કરીને અયોધ્યા પરત આવ્યા ત્યારે બધી વાનર સેના પાછી આવી સાથે સાથે, પછી રામચંદ્રજી ગાદીએ બેઠા અયોધ્યાની, આ બધા સેવામાં રોકાયા. એક વર્ષ સુધી એ વાનરો રીછો બધાએ સેવા કરી, અયોધ્યામાં જ રહ્યા. ભગવાન સાથે અતિ હેત થઈ ગયું, અતિ હેતના કારણે એટલું બધું ગાઢ હેત તો હતું જ, પાછું એક વર્ષ ભેગા રહ્યા એ તો બધા સુખના દિવસો હતા. બહુ જ એટલું બધું સુખ આવ્યું, એટલું બધું સુખ આવ્યું. એક વર્ષ પછી જ્યારે રામચંદ્રજીને છોડવાના થયા, ભગવાને કીધું હવે તમે જાઓ પોતાના દેશમાં, ત્યારે બધા વાનરો રડવા લાગ્યા. સુગ્રીવાદી કોઈ જવા તૈયાર થાય નહીં. અને ત્યારે રામચંદ્રજીએ બધાને ધન વસ્ત્ર આપી અને વિદાય કર્યા છે. ત્યાર પછીથી હનુમાનજીને પણ કીધું કે તમે પણ જાઓ. ત્યારે હનુમાનજીએ કીધું કે હું તમારી પાસે વરદાન એ માગું છું, તમે મને આપવા માગતા હો મારે ધન જોતું નથી, મારે કોઈ વસ્ત્રાદિક જોતું નથી, માને તમારે આપવું હોય તો મને એવું આપો, મને હંમેશને માટે તમારા ચરણારવિંદમાં પ્રીતિ રહે, મને તમારા સિવાય ક્યાંય પણ મારું ચિત્ત ક્યારેય જાય નહીં, અને મને હંમેશા તમારી ભક્તિ એ મારી જીભેથી અખંડ થયા કરે, મને આટલા વરદાન આપો પ્રભુ. અને પ્રભુ મારે એક વરદાન એ જોઈએ છે, મારે તમારું વૈકુંઠ લોક નથી જોતો, મારે તમારી પાસેથી કોઈ ઐશ્વર્ય પણ નથી જોતું, મારે એવું જોઈએ છે કે મને હંમેશને માટે જ્યાં રામ કથા તમારા ચરિત્રો જ્યાં ગવાતા હોય આ પૃથ્વી પર, ત્યાં સુધી હું આ પૃથ્વી પર જ રહું. એટલે જ્યાં જ્યાં રામચરિતની કથા થતી હોય ત્યાં હનુમાનજી કોઈ પણ વેશે કોઈ પણ રીતે ત્યાં આગળ હોય હોયને હોય જ. પ્રેમાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા અને આરતી પ્રેમાનંદ સ્વામીએ લખી તો એ લખવું પડ્યું રામચરણ રતિ દાયક, જેને રામચરણને વિશે પ્રીતિ છે એવા હનુમાનજી. પતિવ્રતાની ટેક મહારાજે અંત્યના 16માં હનુમાનજીની વખાણી છે.
એવું પાત્ર જેણે મહારાજની બહુ સેવા કરી છે, આગળ જતાં આવશે. અને એમ માગ્યું કે કિમ પુરુષ ખંડની અંદર મને ગંધર્વો સદાય રામાયણ એટલે કે રામચંદ્રજીના ચરિત્રો તમારા ચરિત્રોની કથા સંભળાવે આવું મને વરદાન આપો. ત્યારે ભગવાને એમને ચિરંજીવી પનાનું વરદાન આપ્યું. એના માટે હનુમાનજી ચિરંજીવી છે. માટે સંકટમાં તેમને સેવજો. તે રીતે જ દિવાળીના દિવસ આપના કુળદેવી લક્ષ્મીજીનું પૂજન અત્યંત પ્રેમથી શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે કરવું. બધી જ એકાદશીનું વ્રત કરવું, ભગવાનની કથા કરવી, કીર્તન ગાવા, અને જ્યારે જેવો દેશકાળ હોય ત્યારે પોતાની શક્તિ પ્રમાણે તેવા ભગવાનના ઉત્સવ કરવા. બહુ સરસ ઉપદેશ બાલ શર્માજીનો છે કે તમારે ઉત્સવ આદિ જ્યારે કરવા હોય ત્યારે દેશકાળ જોઈ, તમારી સ્થિતિ જોઈ, અને તમારે ઉત્સવો કરવા. ઉત્સવ કરવાની અંદર હંમેશા પોતાની સ્થિતિ બધું જોવું પડે. ભગવાનના ભક્તએ જ્યારે પણ ધર્મને અર્થે પણ ખર્ચ કરવાનો હોય ત્યારે પોતાની સ્થિતિ જોઈને કરવો જોઈએ. નહીં તો ક્યારેક ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે ખર્ચો કરવાની અંદર કદાચ ઉત્સાહી થઈ જાય, પણ જો પોતાના વ્યવહારનું એને ભાન ન હોય તો ક્યારેક આગળ જતાં ભગવાન અને સંતનો અને સત્સંગનો અભાવ આવે. માટે દેશ કાળ પોતાનો વ્યવહાર એ જોઈ ઉત્સવ સમયે કરવા, એવી જ સેવા કરવી. દસમો વિશ્વમાં ભાગ કાઢવાની અંદર ક્યારેય દરિદ્રપણું ન રાખવું, એમાં ક્યારેય પોતાને હું ગરીબ છું, મારે બહુ તકલીફ છે એવું ના વિચારવું. પણ કોઈ ઉત્સવ સમયો છે, ક્યાંક યજમાન થવું છે, ક્યાંક ખર્ચ કરવો છે, કંઈક ભગવાન માટે મારે કરાવી દેવું છે, એવા ઉત્સાહમાં પોતાનો વ્યવહાર હંમેશા જોવો. આગળ બાલ શર્માજી કહે છે, સંગ કરના સતપુરુષ કેરા ધર્મ વરદે તબ હોય ગનેરા, સંગ કરના દીન દીન અધિકાઈ, સંગ કરના દીન દીન અધિકાઈ, મન કે મલ દે સબે નસાઈ, મન કે મલ દે સબે નસાઈ, સંગ કરના સતપુરુષ કેરા મન કે મલ નાસ જબ હોવે, તબ મન હરે ચરણ ચિત પ્રોવે, ચોરે જારે મધ્યમાં સહી જે હા, ચોરી જારી મધ્યમાં સહી જે હા, ભૂલ મે સંગ ન કરના તે હા, ભૂલ મે સંગ ન કરના તે હા, સંગ કરના સતપુરુષ કેરા. હે ધર્મદેવ, તમે હંમેશને માટે સાધુઓનો સમાગમ કરજો, સત્પુરુષોનો સમાગમ કરજો. કારણ સત્પુરુષોના સમાગમથી જ ધર્મમાં વૃદ્ધિ થાય છે. ધર્મવાનનો તમે સંગ કરો તો ધર્મ વધે, અધર્મનો સંગ કરો, અધર્મ જેની પાસે હોય એનો સંગ કરો તો અધર્મ વધે. આધ્યાત્મ માર્ગની મૂડી મેળવવા માટે જે જેની પાસે હોય એમાંથી જે મળે, એક આધ્યાત્મ માર્ગનું રહસ્ય બહુ સમજી રાખવા જેવું છે. શાસ્ત્રમાં ગમે એટલું લખેલું હોય, શાસ્ત્રમાં અખંડ વૃત્તિની વાત ગમે એટલી લખેલી હશે, શાસ્ત્રમાં ધર્મની વાત ગમે એટલી લખેલી હશે, શાસ્ત્રમાં ભક્તિની વાત ગમે એટલી લખેલી હશે, કોઈ વાંચીને ધર્મને મેળવી શકશે નહીં. કોઈ વાંચીને કે ગોખીને ભક્તિને મેળવી શકશે નહીં. કોઈ વાંચીને કે વિચારીને વૈરાગ્યને મેળવી શકશે નહીં. આધ્યાત્મ માર્ગનું એક જેને ઓપન સિક્રેટ કહેવાય એવું છે, જેની પાસે જે છે શાસ્ત્રોમાં તો છે, પણ શાસ્ત્રમાંથી જેને સિદ્ધ કરેલું છે ને એના રાજીપાથી એ વસ્તુ મળે છે. પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત, એકાંતિક ધર્મ તો
જેને એકાંતિક ધર્મને વિશે સ્થિતિ થઈ હોય એવા પુરુષ થકી જ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં લખી રાખ્યું હોય, કોઈ વાંચીને એ પ્રમાણે કરવા જાય, કોઈ વાંચીને એ પ્રમાણે બીજાને સમજાવવા જાય, તો પણ એકાંતિક ધર્મની સિદ્ધિ થતી નથી. એકાંતિક ધર્મ માટે એકાંતિક પુરુષ જોઈએ. એમ ધર્મને ધારવા માટે જેને ધર્મને ધારેલો હોય એવો પુરુષ જોઈએ, કે જેની તમામ ક્રિયાઓમાં ધર્મરૂપી દોરી સતત ચાલી જતી હોય. એટલે કે છે, સત્પુરુષો એવા છે. સત્પુરુષ, શ્રીજી મહારાજે સત્પુરુષની વ્યાખ્યા કરી વચનામૃતમાં, જેને શિષ્ણ અને ઉદારનું જ્ઞાન નહીં, એ જ સત્પુરુષ છે. જેને આ જગત તરફ વિષયનો ઢાળો છે, સ્ત્રી પુરુષને એકાબીજાનું ખેંચાણ થવું એ તરફ ઢાળો છે, એ તરફ જેની ક્યારેય વૃત્તિ સ્વપ્નમાં પણ નથી ગઈ, અને જેને ઉદર, ભૂખ, સ્વાદ આદિ તરફ જેની વૃત્તિ નથી, એ સાચો સત્પુરુષ છે, એ ધર્મવાન છે. એવા થકી ધર્મને પ્રાપ્ત કરજો, કારણ કે એવાનો સંગ કરવાથી, એની વાત સાંભળવાથી મનના મેલ ધોવાય છે. બીનું સત્સંગ ન હરિકથા, તેહી બીનું મોહ ન ભાગ, મોહ ગમે મોહ ગયે બીનું રામપદ, હોય ન દ્રઢ અનુરાગ. સત્સંગ વિના ક્યારેય પણ ભગવાનના ચરણારવિંદ સે પ્રીતિ થતી નથી. બહુ સરસ તુલસીદાસની બે ચોપાઈઓ છે, અંદર તમને અંદર હશે. બડે ભાગ્ય પાઈય સતસંગા, બિનહી પ્રયાસ હોઈ ભવભંગા, પુણ્ય પુંજ બિનુ મિલહી ન સંતા, પુણ્ય પુંજ બિનુ મિલહી ન સંતા, સતસંગતે સંસ્કૃતિ કર અંતા, સતસંગતે સંસ્કૃતિ કર અંતા, બડે ભાગ્ય પાઈય સતસંગ. જેના બહુ મોટા ભાગ્ય ઉદય થાય ને, એને જ સત્સંગ મળે છે. બિનહી પ્રયાસ હોય ભવ ભંગા, એને કોઈ પ્રયાસ કરવો પડતો નથી. જ્યારે સત્પુરુષ મળી ગયા ત્યારે ભવસાગરને તરવા માટે કોઈ પ્રયાસ કરવો પડતો નથી. સ્ટીમર મળે પછી હાથ પગ ન હલાવવા પડે, પ્લેન મળે પછી પાંખોની જરૂર ન પડે. એમ સત્પુરુષ મળ્યા એટલે ભવનું બંધન તૂટ્યું. સત્પુરુષને મળતા જ ભવબંધન તો તૂટી જાય છે. સત્પુરુષના દર્શન કરીને ભવબંધન તૂટી જાય છે. એમને એમ સ્વામી કે, આવા સાધુના દર્શન તો પંચ મહાપાપને બાળી નાખે એવા છે. સ્વામી કે સત્પુરુષના દર્શન એવા છે. સ્વામી કે, આવા સાધુના દર્શન કરીએ આંખના પાપ બળી જાય. એવા સત્પુરુષના દર્શન, એની વાતો સાંભળીએ કાનના પાપ બળી જાય. એના માટે તો આપણને બધાને અનુભવ છે કે જ્યારે જ્યારે આપણે મોટા પુરુષોની વાતો સાંભળતા હોઈએ છીએ, મોટા પુરુષોની સામે બેઠા હોઈએ છીએ, મોટા પુરુષોના પાસેથી દર્શન કરતા હોઈએ છીએ, એને જમતા દરેક ક્રિયાઓમાં જોતા હોઈએ છીએ, તે હૃદયમાં ટાઢું કેમ થાય છે? ઇન્દ્રિયો અંતકરણ શાંત કેમ થાય છે? એની પાસે તો કોઈ એવા ભપકા નથી હોતા, એની આજુબાજુમાં કોઈ એવા શણગાર નથી કરતા, એ આજુબાજુમાં કોઈ એવી પ્રકારની આખી ગોઠવણ નથી કરતા, તોય પણ એની આજુબાજુનું વાતાવરણ સહજ આધ્યાત્મિક કેમ ગોઠવાય છે? એની પાછળનું કારણ એક છે, એની સતત આજુબાજુની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, એકાંતિક ધર્મના વેવ્સ હોય છે. એટલે એની સામે બેસવાથી, એના દર્શન કરવાથી, એની વાત સાંભળવાથી, એની ક્રિયાઓને જોવાથી, એની ભેગા રહેવાથી અંતઃકરણમાં ઓટોમેટિક શાંતિ થાય, મનના પાપ ધોવાય છે. પુણ્ય પુંજ બીનું મિલહી ન સંતા, પુણ્યનો પુંજ ભેગો થાય, સમૂહ ભેગો થાય, એના વિના ક્યારેય સંત મળતા નથી. અને જ્યારે સંત મળી ગયા તો કે સતસંગતિ સંસ્કૃતિ કર અંતા, જ્યારે સંત મળ્યા ત્યારે સંસ્કૃતિ એટલે જન્મને મૃત્યુનો અંત આવી ગયો, એ મુક્ત થઈ ગયો. અસ વિચારી જોઈ કરે સત્સંગા, આવું વિચારીને સત્સંગ કરો. હરિ ભક્તિ તેહી સુલભ બિહંગા, એનાથી ભગવાનની ભક્તિ વૃદ્ધિને પામે છે. સત્પુરુષની વાતો તો આગળ ઘણી બધી જગ્યાએ આવશે, માટે અહીં આટલી કરીએ. પરંતુ અહીં બાલ શર્માજી કહે છે, સાધુઓનો સમાગમ કરવાથી તમારા મનના બધાય દોષો છે સાફ થશે, ધોવાશે. જ્યારે મનના દોષોનો નાશ થાય છે ત્યારે શુદ્ધ થયેલું મન શ્રીહરિના ચરણોમાં પરોવાય છે. મન ચોખ્ખું થયા વિના ભગવાનમાં વૃત્તિ લાગતી નથી. મહારાજની સામે બેસી જાઓ,
ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભિપ્રાય. આપણે એવું ને આ બધાનો આપણે રોજ આવા મોટા સાધુના અભ્યાસમાં હોય ને એટલે એ વાતો ઉપર સહજ યાદો આવી જાય. એ વાતો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કે એક કલ્પ સુધી ભગવાનની મૂર્તિ સામું જોઈને બેઠો રહે તો પણ ખાલી જગ્યા હે, અને શું કરે તો સમાસ થાય. ભગવાનની મૂર્તિ સામું કલ્પ પર્યંત બેઠો રહે તો પણ વિષય ટળે નહીં, અને જો મોટા પુરુષની વાતો સાંભળે અને એનો સમાગમ કરે તો થોડા કાળમાં વિષય ટળે. મૂર્તિ સામે બેસી રહેવાથી પણ વિષય ના ટળે, પણ મોટા સાધુની વાત સાંભળે તો વિષય ટળે. શ્રીજી મહારાજે એટલે જ કારિણીના 12મા વચનોદમાં કીધું કે તમે જ્યારે જાતે ભજન સ્મરણ કરતા હશો અને જેવું હૃદયમાં શાંતિને ટાઢું નહીં થતું હોય, ઇન્દ્રિયો અંતકરણ ટાઢા નહીં થતા હોય, એવા ટાઢા આ ભગવત વાર્તા જ્યારે સાંભળતા હશો ત્યારે ઇન્દ્રિયો અંતકરણ એવા ટાઢા થતા હશે. કેમ થાય એવું? એની પાછળનું કારણ એક જ છે કે ભગવાનના મહાપુરુષો જે છે એવા મહાપુરુષો ભગવાનને ધારેલા છે, એના કારણે એવું થાય છે. એની વાતો દ્વારા મન ચોખ્ખું થાય એટલે મન ભગવાનના ચરણોમાં પરોવાય છે. તેમજ ચોરી કરનારો, વ્યભિચારીનો, દારૂડિયાનો, માંસ ખાનારનો આટલાનો સંગ ભૂલથી પણ કરવો નહીં. હરું, તમારે રોજ ઉઠીને આવા ભેગા જ રહેવાનું? દારૂ પીવે નહીં તો પાય, એટલે સંગ તો એનો જ થાય. માંસ ખાવાવાળા રોજ જોબ ઉપર આવે, વ્યભિચાર કરવાવાળા એ બધા આજુબાજુમાં જ હોય, હવે એની ભેગા રોજ કામ કરવાનું હોય તો શું કરવું? તો એક પડદો રાખવો. મહારાજ કે ઉપરથી તો ભેટીએ પણ અંદરથી તો લાખો ગાઉનું છેટું હોય. એમ તમારે જોબો કરવાની હોય, ધંધા કરવાના હોય તો ઉપરથી રાખવું, પણ એક પડદો રાખી મૂકો, એની સાથે મન ભેગું ના થવું જોઈએ. અને આવા તમારા સંબંધીઓમાંય મળી જાય. તમે સત્સંગી થયા પણ તમારી આજુબાજુના બધા કુસંગીઓ જ હોય જાજા. હવે એને ઘેર જવાનું થાય, બેસવા ઉઠવાનું થાય, એની વાતો સાંભળવાની થાય, તો એવા એ કુસંગી છે તો એની ભેગા બેસવાનું થાય, ત્યાં પણ એક પડદો રાખવો. જો પડદો રાખીએ તો સત્સંગ ટકે, પણ ઘણા છે ને એટલા કોન્ફિડન્સવાળા હોય કે અમને કાંઈ ના થાય. શું કાંઈ ના થાય ભાઈ? ક્યારે હેઠો આવી જઈશ ખબર નહીં પડે. એની જોડે તો મનમેળ રખાય જ નહીં. ઘણાને એવો કોન્ફિડન્સ, હું ગમે એવા કુસંગમાં જાઉં તો હું તો કોરો જ નીકળી જાઉં. કેવા મોટા હલવાઈ ગયા, કેવા મોટા ફસાઈ ગયા. તો આપણે તેટલું તપ ભજનવાળા નથી. આપણો તો જે કાંઈ આપણો આમ થોડું ઘણો પાવર દેખાય છે ને એ બધો મોટા પુરુષના છત્ર માથે છે ને એટલે છે. આપણો પાવર એવો છે, બહાર તો મોટો ઉલ્કાપાત થાય છે પણ આપણે એવા છત્રમાં બેઠા છે એટલે આપણને ખબર નથી કે માયાના ઉલ્કાપાત કેવા હોય. અને મોટાનો રાજીપો છે ને એટલે આ મોક્ષ માર્ગે દોડ્યા કરીએ છીએ. હવાર આજ મંદિર આવતા થાક લાગતો નથી, કથા સાંભળતા થાક લાગતો નથી. આ બધું જ મોટાનો રાજીપો છે એટલે આપણને એવું લાગે કે હું તો હવે પાવરમાં આવી ગયો છું. ના, કોઈ દી એવું વિચારીને કુસંગમાં જવું નહીં. થોડીક વાર જો એવું જોયું, થોડીક વાર જો એવું સાંભળ્યું, થોડીક વાર જો એવા વ્યક્તિનો સંગ થયો, અંતકરણ ફરવા લાગશે. ક્યારેક પ્રયત્ન કરવો હોય તો ટ્રાયલ પૂરતા બે કલાક તો હું વધારે કહું છું, પણ અડધો કલાક કોઈક એવા વ્યક્તિની વાત સાંભળજો. અડધો કલાક ખાલી ચેકિંગ પૂરતું, એનાથી વધારે તો કરતા જ નહીં, નહીં તો ગોતવા નીકળવા પડશે અમારે. પણ એટલું જો કરશો ને તોય ખબર પડી જશે. તમે એવા વ્યક્તિ મળતા હશે છતાંય તમે કહો હું તો 2 કલાક એની જોડે વાત કરું છું મને કાંઈ નહીં, પણ તમને સતત એક અનુસંધાન હશે કે એ ખરાબ વ્યક્તિ છે, મારે ખાલી એની જોડે આટલું કામ પૂરતું જ છે, તો વાંધો ના આવે. એટલે સજાગ પણ જોઈએ. એટલે કહે છે એવાનો સંગ ના કરતા. તમે જમતા અને ઉઠતા બેસતા જમતા ઉપર કયા એ બધાનો પાસ ક્યારેય લાગવા દેવો નહીં. આ ઉપર કયા એમાંથી કોઈને બેસતા ઉઠતા ને જમતા એનો પાસ ના લાગે એનું ધ્યાન રાખજો. બાલ શર્માએ ઉપર કયા પ્રમાણે ધર્મને ભક્તિને સ્પષ્ટપણે શિક્ષાના વચનો કયા પછી કહ્યું કે દુઃખ આવી પડે તો રઘુનાથજીનું જ્યાં જન્મસ્થાન છે તે અયોધ્યા નગરમાં જઈને રહેજો. આ પણ પાછું ભવિષ્ય કહી દીધું કે તમારે દુઃખ આવવાનું જ છે, કારણ કે તમે શું પાડો છો? ધર્મ. ધર્મ તમે પાડશો, ભક્તિ રાખશો, એટલે આ તો મૂળ ધર્મ પોતે ને ભક્તિ પોતે છે. એને જ દુઃખ આવ્યા હતા તો આપણે પાડીએ એટલે થોડું ઘણું તો દુઃખ આવે, કારણ કે આપણે એના સંબંધી થયા. અને આપણે જોઈએ છે શું? ભગવાન.
તો ધર્મ ને ભક્તિ કે અમારે ઘેર કાંઈ ભગવાન રમતા રમતા પલંગમાં હુતા હુતા અમે લેર કરીને કાજુ મેવા ખાધા ને ભગવાન નથી આવ્યા, અમારી કથા પહેલાં સાંભળી લો અને તમે અમારો થોડો થોડો અંશ રાખશો ધર્મ ને ભક્તિનો, તમારે ભગવાન લાવવા હશે તો થોડીક દશા તો અમારા જેવી તમારી થાય, તો એ ભગવાનની બહુ મોટી દયા છે, કંઈ દુઃખ આપણા માટે બહુ નથી આવતું આપણા માથે, એ તો આપણે માની લઈએ છીએ. સૂળીનું કાંટે મટાડે છે, સૂળીનું કાંટે આપણા માથે કંઈક જાજુ આવવાનું હોય ને, મારા તો સૂળીનું કાંટે કોને કહે છે, પ્રથમના 70માં 10 માણસ મરી જવાના હોય, કુટુંબમાં 10 માણસ મરી જવાના હોય અને એક બચે તો શું ઓછું છે, આને સૂળીનું કાંટે કીધું છે. સૂળીનું કાંટે આને કીધું, 10 મરવાનો હોય ને એમાંથી એક બચે એ સૂળીનું કાંટે છે. આવી સમજણથી ભગવાનના ભક્તે રહેવું જોઈએ. દુઃખ તો આવશે પણ દુઃખની સામે ધીરજ રાખવી, ભગવાનનું બળ રાખવું. એટલે તમને જ્યારે દુઃખ આવે ને ત્યારે ધર્મદેવને ભક્તિ માતાને કહે છે, તમે 56 થી અયોધ્યા જતા રહેજો. બાલ શર્માના ઉપર કયા પ્રમાણે શિખામણના વચન સાંભળ્યા પછી દંપતી પગે લાગ્યા, તે શિક્ષા વચનને શિરે ચડાવ્યા અને હૃદયમાં આનંદ ઉભરાયો. વિચારો, ઉપદેશ સાંભળીને આનંદ થાય છે. આપણને તો કોક આવો ઉપદેશ આપે તો સામે કહે, મને બધી ખબર છે કેટલુંક પણ તમારે કેવું છે, હવે મોટા થઈ ગયા, અમે મોટા થઈ ગયા, 18, 20, 25 વર્ષ સંસાર આખો હાંકીએ છે, હવે કેટલું કેવું છે. હા, આજના વડીલોએ બહુ ધ્યાન રાખવું, બહુ કે ના કરવું, હવે યુગ ગયો, આપણે રૂપિયો ભેગો કર્યો પણ આજના છોકરા ના સમજી શકે, એટલે એને એ રીતે જ જીવા દેવા પડે. એની અંદર આપણને સુખ, ઘણાય વડીલોને થાય કે આપણે આ છોકરાઓને આમ થઈ ગયું તેમ થઈ ગયું આમ કરે છે, પણ આપણે ભજન કરવું, જાજુ સાંભળે એવા હોય તો એને કહેવું, પણ જ્યારે કોઈ આપણને કહે ત્યારે આવી રીતે પ્રેમથી એને હૃદયમાં ધારીને આનંદ પામવું કે આવા મને ક્યાંથી આવા શિક્ષાના વચન કોઈ કહેવાવાળા હોય. ત્યારે પાંડે બાલ શર્માએ તે બંનેને ચિરંજીવી રહેવાનો આશીર્વાદ આપ્યો અને કહ્યું, તમારો યશ જગતમાં પ્રસિદ્ધ થાવો, તમને કોઈ શત્રુ જીતી શકે નહીં. કેવા રૂડા આશીર્વાદ આપ્યા, તમને કોઈ શત્રુ નહીં જીતી શકે અને આખા જગતમાં તમે ચિરંજીવી થાશો. બાલ શર્માએ ધર્મભક્તિને આવા શિક્ષાવચન કહ્યા પછી પુત્ર ને પુત્ર વધુના વિયોગના સંતાપને હૃદયમાં લઈને જાન સાથે પોતાને ઘેર પાછા આવ્યા. ઈટાર પ્રત્યે પોતાનો દીકરો 56થી વહુ લેવા ગયા હતા અને દીકરો મૂકીને આવ્યા. ઈટાર પ્રત્યે પોતાના પુત્ર ને પુત્ર વધુનું દુઃખ, હૃદયમાં એના વિયોગનું દુઃખ. હવે આવા છોકરો હોય તો બાપને વિયોગ થાય, આવો આવો છોકરો જ ના હોય તો એમ થાય કે સારું, પુત્ર વધુ જો એવા હોય તો વિયોગ થાય, પણ એવા હોય જ નહીં તો હાનો વિયોગ થાય. પણ આ બે એવા ગુણિયલ છે ને, એટલે બાલ શર્માજીને ઘણું દુઃખ છે કે આવા ધર્મ ને ભક્તિ એને મૂકીને જવું પડે છે, પણ ઈટાર એવી રીતે દુઃખ સાથે જાન લઈને આવ્યા. તે પછી થોડા દિવસોમાં બાલ શર્માએ સત્વરે શરીર છોડી દીધું, પોતે દિવ્ય ગતિને પામ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, શુભમતીવાળા હે ઉત્તમ રાજા, મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કથા સંભળાવે છે ને, હે રાજન હવે તમે મન દઈને સાંભળો, તે પછી ધર્મ ને ભક્તિ બંને જે રીતે રહેતા હતા તે કહું છું. પોતાના પિતાએ જે શિક્ષાના વચન કહ્યા હતા એ પ્રમાણે તેઓ વર્તવા લાગ્યા. ધર્મદેવ શ્રુતિ વેદતા હતા, એટલે વેદોના ભણેલા હતા, તેથી સ્વયં પોતાની પત્ની ભક્તિએ સહિત ગૃહસ્થના ધર્મને પાળવા લાગ્યા. સંકટના સમયમાં પણ ક્યારેય ભૂલ ન કરતા. આ બહુ અઘરું છે, સંકટનો સમય આવે ને ભૂલ ના કરવી. ધર્મ પડે ખરો પણ બધી વાતે સાનુકૂળ હોય ને ત્યારે પડે. મહારાજ વખતે એક ભક્તનું ચરિત્ર છે, સારંગપુરની અંદર એક ભગત આવ્યા છે અને મહારાજને સંતો પેલી હોળીની રમત કરતા હતા, એમાં સંતો બધા મહારાજની પાછળ પિચકારી લઈને દોડ્યા, પિચકારી લઈને દોડ્યા ને તો મહારાજ ઝાડ ઉપર ચડી ગયા છે, અને ઝાર ઉપર ચડી ગયા ને પછી મહારાજને હેઠા આવવું હતું ને ત્યારે એક ભગતે કાંધ દીધી છે મહારાજને, અને મહારાજને ખભા ઉપર બેસાડ્યા. એ ભગતને મહારાજે વર્તમાન ધરાવ્યા, પહેલી જ વખત આવેલા. વાત વિસ્તારથી છે પણ મારે અહીં ટૂંકમાં જ કહેવી છે, એટલે ટૂંકમાં કહું છું કે કેવું થાય. એ ભગતને મહારાજે કીધું, ભગત તમારે ગમે ત્યારે દુઃખ પડે ને પણ ધર્મને ક્યારેય છોડતા નહીં. ભગત કહે, મહારાજ તમે કંઠી બાંધી, તમારા વર્તમાન છે, ધર્મને ના છોડું. મહારાજ કે 5 વર્તમાન પાકા પાડજો. હા, પાકા પાડીશ પ્રભુ. એમાં દુષ્કાળ પડ્યો. મહારાજે પહેલેથી કીધેલું કે અનાજ ભરી લેજો, પણ ભગતે અનાજ ન ભર્યું અને દુષ્કાળ પડ્યો. મહારાજે એમ પણ કીધેલું, કદાચ તમારે અનાજ ખૂટી જાય તો ગઢપુર આવી જજો મારી પાસે, પણ ક્યાંય કોઈ આડું અવળું પગલું ન ભરતા, આત્મહત્યા ન કરતા, ચોરી ન કરતા,
હવે આ ભગતને ચાર પાંચ દિવસ અઠવાડિયું દસ દિવસના ઉપવાસ થયા, એને એના ઘરવાળાને તે બાજુની અંદર એક વણિક રહે તે એને ઘેર ભગત અડધી રાત્રે જઈ ઉપરથી છાપરેથી હેઠા ઉતર્યા અને અંદર ઉતરી અને કાચી જુવાર, એને ત્યાં દાના હતા એટલે કાચી જુવાર લઈ પોતાના ઘરમાં પાછા આવ્યા. એક જ મુઠ્ઠી જુવાર માટે ભૂખનું દુઃખ એવું, પાક્કો ભગત જેના ખભા ઉપર શ્રીજી મહારાજ સ્વયં બેઠેલા, પણ તોય છાપરું તોડીને હેઠો ઉતર્યો, ત્યાંથી જુવાર લઈને આવી અને પોતાના ઘરમાં આવીને આમ હાથમાં લઈને આમ જ્યાં કરવા જાય ને ત્યાં મહારાજ પીળી કચ્છી ટોપી પહેરીને ઘોડી ઉપર અસવાર થઈને આવ્યા ને ભગતની હાંકળ ખખડાવી. કોણ? મહારાજ કે અમે. અને આ તો ગભરાયો. મહારાજ કે ખોલો દરવાજો ભગત. અને આમ દરવાજો ખોલ્યો અને ભગત ગભરાનો હાથમાંથી પેલા દાના હતા ને બધા વેરાઈ ગયા ઓરડામાં. મહારાજ કે ભગત શું કરતા હતા અડધી રાતે, હજુ જાગો છો? જાગતા જ હોય ને, કેટલું અગત્યનું કામ કરીને આવે છે. મહારાજ કે ભગત આ બધા દાના આખા દેશમાં દુષ્કાળ ને તમારે ત્યાં તો દાના દાના વેરાયા છે, બહુ દાણા લાગે ઘરમાં. મહારાજ કે શું કરતા હતા ભગત? અરે મહારાજ બહુ ભૂખ લાગી હતી, ઘરમાં કાંઈ હતું નહીં એટલે પ્રભુ બાજુના ઘરમાંથી આ એક મુઠ્ઠી દાણા ચોરી લાવ્યો. મહારાજ કે આ એક એક દાણા ઉપર તત્તન જન્મ આવશે, ભેગા કરીને પાછા મૂકી દે. મહારાજે ભેગા કરીને પાછા અપાવ્યા અને મહારાજે એને 60 રૂપિયા આપ્યા કે આ લે, આમાંથી તારો દુષ્કાળ કાઢજે. એટલે અહીં કહે છે કે સંકટ સમયે પણ તમે ધર્મનો ત્યાગ ન કરતા. ધર્મનો ત્યાગ ક્યારે થાય છે? કે જ્યારે સંકટ સમય આવે ને ત્યારે. આપણી અંદર કેટલો ધર્મ દ્રઢ છે ક્યારે ખબર પડે? સંકટ સમય આવે ત્યારે. ગુરુજીના જીવનની અંદર આજે આપણને દેખાય કે ઓહો આ બધું છે, પણ જે સમયે ગુરુકુલની શરૂઆતની હતું ને ત્યારે ગુરુજી ઉપર દુઃખના ડુંગરાઓ આવી ગયા છે. આજે પણ આવતા હોય, આ જુદી રીતના આવતા હોય, પણ એ સમયે તો દુઃખના ડુંગરાઓ આવી ગયા છે. એવા સમયે પણ પોતાનો ધર્મ, જ્યારે ગુરુજીને ટ્રકની અંદર ફરવું પડતું, આજે ગાડીઓ છે, આજે હરિભક્તો ગાડીઓ આપીને આજે ગુરુજી આમ છે, પણ ગુરુજી જે વખતે ટ્રકને હાથ મારીને ફરતા ને ટ્રકમાં બેસતા અને પેલા પંજાબી કોઈ હોય ટ્રકવાળો કોઈ બીજો હોય એને કહે કે ટ્રકમાં કોઈ સ્ત્રીને ના બેસાડતો, તારે ભાડું વધારે જોઈએ તો વધારે લેજે, ભક્તો હરિભક્તો હારે હોય અને ત્યારે જવાનું થાય, અને જો ટ્રકમાં કોઈ લેડીઝને બેસાડવાની થાય તો રાત્રે પણ અડધી રાત્રે ગુરુજીને ખબર પડે કે આ બેસાડવાનો છે આગળ પાછળ, એટલે તરત અડધી રાત્રે રોડ ઉપર ઉતરી ગયેલા છે પણ પોતાના ધર્મનો ત્યાગ નથી કર્યો. એક વખત કોઈક ફ્લાઇટમાં આવવાનું થયું હતું અને ફ્લાઇટની અંદર કંઈક બાજુમાં સીટ લેડીઝની, અમે અંદર જતા રહ્યા અને પછી લેડીઝની સીટ કોઈ રીતે કોઈ બદલવા તૈયાર થાય નહીં, પેલો કે પ્લેન ઉપાડવું છે, ગુરુજી એકના બે ના થયા, મારો બધા ઠેલા પાછા ઉતારો, મારે નથી બે, પેલો કે ઉપર જઈને તમને એડજસ્ટ કરી દઈશું, થોડું હમણાં ઉપડી જવા દો ટાઈમે, ના મને મારો બેગ આપી દો, મારે જવું જ છે. અડધો કલાક માથાકૂટ થઈ પણ ધર્મને ના છોડ્યો, તો ધર્મ પડ્યો. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, ધર્મનું જે રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે. માટે નાની નાની બાબતમાં ધર્મને છોડવો નહીં, ગમે એવું સંકટ આવે તો પણ ધર્મનો ત્યાગ ન કરવો. આવું બાલ શર્માજીના વચન ધર્મદેવ પાડે છે. તેમ ધ્યાન દઈને બધા જ ધર્મને યથાર્થ રીતે પાડતા હતા. ધર્મવાળા મનુષ્યનો સમાગમ હરખથી ઉત્સાહથી કરતા હતા. ધર્મ પોતે છે તો પણ લખે છે, ધર્મ જોગતા નિજ પતની સમેતા, ગ્રહસ્થ કેદાર મરખે શ્રુતિ વેતા, પર કે દોષ મુખ ન કહી, પર કે દોષ મુખ ન કહી, વ્યર્થ બાત દૂર પર હરહી, વ્યર્થ બાત દૂર પર હરહી, પર કે દોષ મુખ ન કહી. ધર્મવાળા મનુષ્યનો સમાગમ હરખથી અને ઉત્સાહથી કરતા હતા. એનો અર્થ શું થયો? આપણે ધર્મવાળા હોઈએ તો પણ ધર્મવાળા બીજા ભગવાનના ભક્તોનો સંગ કર્યા કરવો જોઈએ તો ધર્મ દ્રઢ રહે, એવી વાતો સાંભળીએ એટલે આપણા
એ એકાબીજાનો ધર્મ બહુ દ્રઢ, એકાબીજાને સહકાર મળી રહે. બીજું કે છે, પોતાના મુખે બીજાના દોષોને કહેતા નહીં. સૌથી અગત્યની વાત, પોતાના મુખે બીજાના દોષોને કહેતા નહીં. એનો અર્થ શું થયો કે દોષ જણાતા તો હશે, દોષ જણાતા તો ખરા, પરંતુ દોષને બીજાને કહેતા નહીં. કારણ કે બીજાના દોષ આપણી જીભેથી બોલવામાં એ દોષ આપણી અંદર પ્રવેશે છે. બહુ આ મોટું એક સાયન્સ છે, આધ્યાત્મિક સાયન્સ જેને કહેવાય. દોષને તમે જીભ ઉપરથી ઉચ્ચારણ કરો ને, દોષને ઉચ્ચારણ કરો ને કોઈના, એ દોષનો શબ્દ બહાર જાય પણ એનો ગુણ અંદર જાય. દોષ બોલ્યા એ કોકના કાનમાં ગયો, શબ્દ ક્યાં ગયો? બહાર. પણ એ જે શબ્દ છે એ શબ્દની જે અસર છે એ અંદર જાય. અને કોઈના ગુણ બોલો તો એ શબ્દ બહાર જાય, એની અસર પણ અંદર થાય. આપણી પાસે એક અહીંયા આગળ ઠાકોરજીને પ્રસાદીના કોલસા કરેલા હોય, સગડી હળગાવી હોય, ઠાકોરજી પાસે પ્રસાદીના કોલસા કર્યા હોય એક વાટકામાં, અને પોઢણિયા વખતે ઠાકોરજીના હાથમાં પાન બીડા દીધા હોય, બંને પ્રસાદીનું જ છે. અહીં સંતો આપવા બેઠા હોય, મોઢામાં આપવાનું છે, પાન બીડા 25 પડ્યા છે, 25 કોલસા પડ્યા છે, અને તમે 50 જણ છો, અને તમે એ લાઇનમાં આવો અને સ્વામી એવું કહે કે તમારે જે જોઈતું હોય હું આપીશ, શું માગો? કોઈ કોલસો માગે? કોલસો ચાવે ખરો? કદાચ ચાલો પ્રસાદીનો દઈ દીધો, કોલસો આપ્યો, પાનબીડા નારે કોલસો દીધો, તોય કોઈ એને પાનબીડા અરે મોઢામાં મૂકે? કદાચ પ્રસાદીનો જાણે ને તો કોથળી મૂકીને કાળું ના થાય એવી જગ્યાએ મૂકી દે ખૂણામાં, પણ એને કોઈ ચાવવા કે અડવાય નવરો ના થાય, કપડાને પણ ના અડાડે. એમ બીજાના દોષના દર્શન તો આપણે ભેગા રહીએ છીએ, આપણી મનુષ્ય પ્રકૃતિ છે, એકાબીજા સાથે રહેતા હોઈએ તો બુદ્ધિશાળીને પોતાના ગુણ દોષની પણ ખબર હોય ને બીજાના ગુણ દોષની પણ ખબર હોય. પર દોષ દર્શન ભયાવહ ચોક્કસ છે, પરંતુ આપણે મનુષ્ય આકૃતિએ છીએ, આપણને કોઈના ને કોઈના દોષ ભેગા રહેતા હોય, દેખાઈ જાય, પરંતુ એને સહન કરો, એને પોતાના મુખેથી ઉચ્ચારણ ન કરો. આપણે જો મહાન થવું છે તો બીજા પ્રકરણમાં સાધુના લક્ષણ કીધા, એ શીખવા જ પડે, દરેકને સાધુ થવું પડશે, અમારે ને તમારે બધાને. એ સાધુનું લક્ષણ શું છે? સુની પાર કા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે. બધા જ દોષને જાણતા હોય તો એ ઢાંકી રાખે, ઢાંકે, કારણ કે એનું રૂડું થાય. દોષ વિનાનો કોણ હોય? ત્રિલોકની અંદર નિષ્કુળાનંદ સ્વામી કે ગોતવા તો નીકળો, દોષ વિનાનો હોય ગોતવા તો નીકળો, કોણ દોષ વિનાનો હોય? એક જણને એક સજા આપવાની થઈ ત્યારે એક સજ્જન ત્યાંથી નીકળ્યો, સજા ભૂલ તો થોડીક જ હતી અને ચોરી થોડીક નાની થઈ ગઈ હતી, અને એને દેહાંડનની સજા થઈ. ત્યારે એક સજ્જન પુરુષ ત્યાંથી નીકળ્યા, એને કીધું આને દેહાંડનની સજા ચોક્કસ આપો, પણ આપવાનો નિર્ણય કરવાવાળા આપવાવાળા પહેલાં એ નક્કી કરો કે તમે જિંદગીમાં ક્યારેય ચોરી કરી જ નથી, કોઈ નાની વસ્તુની ચોરી નથી તમારથી. જો ના થઈ હોય, જેનાથી ના થઈ હોય એને દેહાંડદંડ આપે, કોણ ઊભો થાય? જેનાથી ક્યારેય ભૂલ જ ના થઈ હોય એ વ્યક્તિ આને દંડ આપે, કોણ ઊભો થાય? ત્રિલોકીમાં કોઈ નથી કે જેની ભૂલ ના થઈ હોય, ભૂલને સુધારાય છે મનુષ્ય માત્ર, ભૂલને પાત્ર. પરંતુ કહે છે કોઈના દોષ હોય ને એને મુખેથી બહુ કહેવા નહીં. વાયુ પુરાણની અંદર કહે છે, બીજાના ગુણને કહો જીભ પવિત્ર થશે, હજારો બ્રહ્મહત્યાનું પાપ સમી જાય. કોઈના ગુણ ગઈએ ને કોઈ ભગવાનના ભક્તના તો હજારો બ્રહ્મહત્યાનું પાપ સમી જાય છે, પરંતુ કોઈ ભગવાનના ભક્તની નિંદા થઈ જાય તો એ પાપ કોટી કલ્પે પણ નાશ પામતું નથી, કોટી કલ્પે નાશ પામતું નથી. હવે એમાંય કોઈ ભગવાનના મોટા સત્પુરુષનો થઈ જાય તો શું દશા થાય મને કહો, એની શું થાય? માટે દોષ કદાચ આપણને ખબર હોય તો પણ, કદાચ ઓળખાઈ ગયા હોય કોઈના તો પણ, ફક્ત પોતાના કલ્યાણને અર્થે સાવચેત રહેવા માટે જરૂરી છે. કારણ કે આપણો ચંચળ સ્વભાવ હોય ને બીજાનો ચંચળ સ્વભાવ હોય, આપણો કોઈમાં દોષ આરોપવાનો સ્વભાવ હોય ને બીજાનો હોય, એ બે ભેગું થાય
તો વધારે પ્રોબ્લેમ થાય. એટલે એટલા પૂરતો કદાચ કોઈનો દોષ આપણને ખબર હોય એ વાંધો નથી. પાંચ તમે 25 હરિભક્તો હો મંદિરમાં તો બધાય કાંઈ એવા ના હોય કે કથા વાર્તાના અંગવાળા હોય. પાંચને કથા વાર્તા સરસ ગમતી હોય, એ બેસીને ભગવત ચર્ચા કરે તો બે કે આવે સ્વામીએ કલાક ડોઝ આપ્યો ને પાછો આપણે આ ધંધો કરવાનો, હાલો હવે થોડી વાર ફ્રેશ થઈએ, સમજે ને. એવા બે હોય તો ઓલા પાંચ જેને કથા વાર્તાના અંગ છે એને ઓલાનો સંગ ના કરાય, એટલો ખાલી એટલો એનો દોષ જાણી રખાય. પણ એમ ગાગા ના કરાય કે આવા છે, એ ભાઈ કરશે, એમનું યંગ થશે, દયા કરાય અને દોષને ઢંકાય. માટે કોઈના દોષ ધર્મદેવ પોતાના મુખથી કહેતા નહીં. વ્યર્થ વાતો તો દૂરથી જ તજી દેતા. એક એક આ વસ્તુ એવી છે ને કે આપણા જીવનમાં હજારો જગ્યાએ બનતી હોય. વ્યર્થ વાતો આપણા દિવસમાં કેટલી થાય છે, આખા દિવસમાં એક દિવસનો ખાલી નોંધ કરજો, તમે એક દિવસની નોંધ રાખજો કે વ્યર્થ વાતો આખા દિવસમાં કેટલી થાય છે. વ્યર્થ વાતો કઈ કે જે વાતનું કોઈ પ્રયોજન જ ના હોય, જેને આપણી નથી આપણા જીવન વ્યવસ્થામાં કામની વાત, કે જે નથી આધ્યાત્મિક વ્યવસ્થામાં કામની વાત, એવી વાતો આ મોઢેથી કેટલી થાય છે એનું લિસ્ટ ખાલી એના કલાકો અને મિનિટો કાઢજો. ઝાઝા કલાકો અને મિનિટો નીકળશે. એટલે વ્યર્થ વાત હું કરું છું એ સજાગપણું રાખે તો વ્યર્થ વાતો ન થાય. અને ધર્મદેવ એ રીતે રહેવા લાગ્યા કે જોનારા બધા જ લોકોના મનમાં તેઓ ગમવા લાગ્યા, બધાને ગમવા લાગ્યા. ધર્મવાળો બધાને ગમે, અધર્મી ના ગમે, તેને ગમીને કામે શું છે. તેથી લોકોએ તેમનું નામ જ ધર્મદેવ રાખી દીધું. આમ તો દેવ શર્મા નામ હતું પણ આવો ધર્મ પાડતા ને એટલે એમનું નામ ધર્મદેવ પડ્યું. અને તેઓ બધી રીતે ઘણા ઉદાર સ્વભાવના હતા. તે બધી તે પછી બધા જ લોકો એમને ધર્મ 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 આવા નામથી બોલાવા લાગ્યા. ધર્મ ને ભક્તિની મહત્તાને દેખીને તો બધો સમાજ એમને વશ થઈ ગયો. આખો સમાજ ધર્મ ને ભક્તિ કે એવું જ કરે, બધાય વશ એને. કોઈ પણ કાંઈ ઝઘડો થયો હોય ને તો કે ધર્મદેવ જે નિર્ણય કરે ફાઇનલ, ભક્તિ માતા જે કે ફાઇનલ. આવું તો એમનું બધાય સમાજની અંદર માન વધવા લાગ્યું. પરમ પવિત્ર તે બંને સ્વધર્મમાં નિષ્ઠા રાખીને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા. પંચ વિષયથી વિરક્ત રહેતા, સૌ સાથે સુરતભાવ રાખતા, તેથી ધર્મ ને ભક્તિ સમાજમાં શોભતા હતા. પરમ ભગવદીય ઉદાર ભાવવાળા તમારા ગ્રહસ્થાશ્રમનું જીવન શીખવાડે છે. આ પતિ પત્નીએ કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું એ તમને બધાને શીખવાડે છે. પરમ ભગવદીય ઉદાર ભાવવાળા તેઓ બંને શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલા શુભ સદાચારમય ધર્મમાં હંમેશા રહેતા હતા. શાસ્ત્રોમાં જે ધર્મ જેવી રીતે પાળવાના કયા હોય તે ધર્મને તે રીતે આદરભાવથી હંમેશા પાળતા હતા. ધર્મ ને ભક્તિ બંને સર્વે શુભ ગુણોના સાગર હોય તેવા થયા. જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે નિર્મળ મનથી જાગરણ સહિત તેનું વ્રત કરતા, તેમજ રામનવમીનું વ્રત પણ શુદ્ધ ભાવથી કરતા હતા. જે સમયે જે વ્રત કે ઉત્સવના દિવસો આવે ત્યારે તે ઉત્સવ અને વ્રતોને કરતા, તેમજ ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરીને વાજિંત્ર વગાડીને ભગવાનના ગુણ કીર્તનોને પણ ગાતા હતા. આદર્શ ગ્રહસ્થાશ્રમ આવો હોય. પતિ પત્ની, મેં આગળ જ કીધું હતું કે ભગવાન ભજવામાં એકાબીજાને મદદરૂપ થવા માટે તમારો સંસાર છે. તમારો પતિ પત્ની તરીકેનો વ્યવહાર શ્રીજી મહારાજ સુધી તમારો રથ પહોંચાડવા માટે છે, નહીં આ લોકના કોઈ વૈભવો માટે, નહીં આ લોકના કોઈ વિષયો માટે, નહીં આ લોકની અંદર કાંઈ મોટી કારકિર્દીઓ મેળવવા માટે. ગ્રહસ્થાશ્રમમાં તમે છો એ રથના બે પૈડા છે, એ રથને પહોંચાડવાનો છે ઠેક મહારાજ સુધી. એ પહોંચે ક્યારે? એક સ્કૂટરનું વ્હીલ હોય અને એક ટ્રેક્ટરનું વ્હીલ હોય, એક 80ની સ્પીડે વ્હીલ હાલતું હોય ને એક 20ની સ્પીડે હાલે, ગાડીની દશા શું થાય. એક તો બે વ્હીલ હોય એની અંદર, એક 80ની સ્પીડે હાલતું હોય અને એક 20ની સ્પીડે ચાલે તો શું થાય. એટલે આમ થોડું એડજસ્ટમેન્ટ કર્યા કરવું તમારે, નહીં તો આમ વ્હીલ આગા પાછા થાય, આખું ગાડું આખું પાછું થાય અને પછી ગાડામાં બે હવાવાળા પડે હેઠા. એટલે બેયને આમ હરખું ચાલ્યા કરવું, એકાબીજાને અનુરૂપ થવું, એકાબીજાનો ગુણ રાખો. ચડિયાતા હોય એકાબીજામાં જે, એનો ગુણ રાખો તો એના ગુણ પછી આવે એની અંદર. તો કહે છે, એ સમયે વ્રત કે ઉત્સવના દિવસો આવે ત્યારે ઉત્સવ અને વ્રતોને કરતા, તેમજ ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરીને વાજિંત્ર વગાડીને ગુણ કીર્તનોને પણ ગાતા. એટલે ઘરમાં વાજિંત્રો રાખો, મંજીરા રાખો. હરિભક્તોને ઘેર મંજીરા, કરતાલ આવું બધું વસાવવું જોઈએ. તમારા ઘરમાં મંજીરા હોવા જોઈએ, કરતાલો હોવી જોઈએ. અહીંથી કીર્તન ભક્તિ થાય ત્યારે તમે બધા ઓનલાઈન બેઠા હો તો કરતાલો રાખો, તો અહીંથી આરે આરે કરતાલો તમે વગાડો, તમને લાગે મંદિરમાં બેઠા છે. ભલા થઈને મંદિરની કરતાલો ના ઉપાડતા અહીંવાળા, એ રહેવા દેજો કે સ્વામીએ કીધું છે કરતાલો અમારે ક્યાંથી લાવવી.
હમણાં 5 ઈમેલો કરે કે સ્વામી કરતાલ મોકલજો, તો મંદિરમાં પછી સ્વામી કરતાલ વિનાના થઈ જાય. એટલે તમે ઇન્ડિયા જતા હો, વ્યવસ્થા કરી દઈએ. એ વાત બરાબર છે કે સમૂહમાં વ્યવસ્થા કરતાલો મગાવવાની કરી શકાય. તો બધાય ભક્તો કરતાલો બધાયને ઘેર બે બે હોય, મંજીરા હોય, એક નાની ઢોલકી હોય, રોજ થોડી થોડી ટીપો તો આવડી જાય એવું મારું માનવું છે. મને કહેતા નહીં, મારે અનુભવ નથી, પણ હું એવું માનું છું કે રોજ જો થોડું થોડું કરો તો જો આ ઋષિ સ્વામી છે એ કંઈ ઢોલકું શીખેલા નથી, અને એને કંઈ ઢોલકું અહીં ઢોલકાની ખોટ પડે ને એને લાયા એવું નહોતું. એ તો અહીં આવ અહીં આગળ જરૂર હતી, ચાર સંતો જોઈએ એટલે આવ્યા, તે થોડું થોડું વગાડતા હતા, એમાંથી અહીં ચાલુ થઈ ગયું. તો અત્યારે ક્લાસિકલ કીર્તન ભલન શ્રીજી સ્વામી ગાતા તો એ વગાડી દે. હમણાં અમે ક્યાંક ટેનેસી ગયા હતા ત્યાં તબલાય વગાડી દીધા હતા થોડા થોડા, એટલે થઈ જાય એમ, થોડું થોડું વગાડો તો થાય ખરું એવું હું એ સંતોમાંથી પ્રેરણા લઈને તમને કહું છું. હા, એટલે ભલે ઢોલકી ના વગાડો પણ કરતાલ તો રાખવી ઘેર. એટલે નૃત્ય કરવું હોય ને ત્યારે કરતાલ લઈને ઘરમાં બધાય નૃત્ય કરતા હોય, હો કેટલું સરસ. આ બાજુ છોકરાઓ નાચતા હોય, અહીંથી ધૂન થતી હોય તો અખંડ ધૂન થતી હોય, આવું બધું થાય ત્યારે બધાય તો અહીં આવી ના શકે દૂરવાળા. તો હવે તમે ઘરમાં ત્યાં ઓનલાઈન ટીવી પર ચાલુ કરીને કરતાલો લઈને નાચો, તમને લાગે અમે મંદિરમાં ઘનશ્યામ મહારાજની સામે નાચીએ છીએ. એટલે આવું શીખવાડે છે, દરેક લોયાધામ પરિવારના ભક્તો ઘરમાં કરતાલ મંજીરા વસાવો, એવું શીખવાડે છે અહીંથી. ગુણ કીર્તનો પણ ગાતા, એકાદશીનું વ્રત અખંડ રીતે કરતા, ઉત્સાહપૂર્વક મુખે કીર્તન ગાતા, કોઈ દિવસ ધર્મને છોડતા નહીં. આવી તો એમને એક ટેક લઈ લીધી હતી, ગમે એવું થાય પણ ધર્મને છોડતા નહીં. ધર્મ માટે કેટલું વજન આવે તમે જોયું શાસ્ત્રમાં, હૌથી ઢીલું જ ત્યાં થાય. કરતાલ મંજીરામાં હૌ મજા આવે, જ્ઞાનની વાતો સરસ, આત્મા પરમાત્માની વાતો થાય, સુખ તો બહુ આવે. કારણ કે એમાં કંઈ કરવાનું નહીં ને પછી, જો જ્ઞાન એની વાતો કરવાની ને સાંભળવાની, ભક્તિ તો એમાં મંજીરા ખંજીરા ને બધું તમારે ઉત્સવ જેવું થાય એટલે એમાંય મજા પડે. વૈરાગ્યને આપણે લાખો ગાવનું છેટું, તો રહ્યો હવે ધર્મ. વૈરાગ્યને તો આપણને કહે કે ભાઈ એ તો તમારા માપે રાખો બસ, એમાં બહુ કંઈ બીજું કંઈ કરવા જેવું નથી, એટલે એ ઉપદેશ ગમે. હવે ધર્મમાં તો કોઈ છોડે જ નહીં, આ પાળવાનું, આ નહીં ખાવાનું, આ નહીં પીવાનું, આ નહીં જોવાનું, આ નહીં સાંભળવાનું, તો કરવાનું શું આટલું બધું કરવાનું? એટલે ધર્મ ઉપર જ વજન દેવું પડે, એ જ કઠણ છે, બાકી બધું તો પડે છે. એટલે ધર્મ માટે કહે છે, એમને ટેક લઈ લીધી હતી કે ક્યારેય ગમે એવું થાય તો ધર્મને છોડતા નહીં. હું ઘણી વખત એક દ્રષ્ટાંત દઉં છું, એક ભગત મહેમાનગતિ કરવા ગયો, પછી મહેમાનને ઘેર ગયો ને, તો હવે ગરાશિયાઓને એને ઘેર ગયા, તો ઓલાને ઘેર ડુંગળી લસણ ડુંગળીવાળું શાક અને રોટલો. બોલો ભગત કે ભાઈ જો મને નહીં ફાવે તમારું ડુંગળીનું શાક, હું તો સ્વામિનારાયણનો ભગત છું. અરે ભાઈ પણ અમારા ઘરમાં બીજું કાંઈ નથી, ના હોય તો હું કાંઈ નહીં, મને રોટલોને છાશ આપજો, હું રોટલોને પાણી જમી લઈશ. અરે પણ અમારે ઘેર તમે કેટલા દી આવ્યા ભાઈ, જેટલા દી આવ્યો ડુંગળી લસણ નહીં ખવાય. એટલે બીજો એક મહેમાન આવેલો, એ કે આવે ખાઈ લો ને એક દીમાં હું આવા પાછા હોય ને ખાઈ લો ને આને ખોટું લાગશે. તો મહારાજને ખોટું લાગે એનું કંઈ નહીં, આને ખોટું લાગે તો આને ક્યાં નહીં, આ ક્યાં આપણને મોટું ધામ આપી દેવાનો છે, એનો સંબંધ કેટલા દિવસનો. ખાઈ લો ને ઓલો ભગત કે ના, હવે આના ઘરવાળા જેને ઘેર મહેમાનગતિ કરી હતી એને થયું કે આપણે ઘેર આવે ને મહેમાન ખાઈ નહીં આવું હાલે, હાલો પટેલને ઘેર જઈએ. બાજુ પટેલને ઘેર જઈને કે કંઈ મને બેનજી કંઈ મળશે, અમારે ત્યાં મહેમાન આવ્યા છે, પછી તમને પાછું આપી દઈશું, અમારો વ્યવહાર સારો થશે ને ત્યારે તમને પાછું આપી દઈશું. ઘી ગોળ મળશે? મળે ને કે ઘી ગોળ? વાટકી ભરીને ઘી ગોળ લઈ આવ્યા. ભગતને કહે ભગત હાલો જમવા. ભગત કે ના મારે ન જમવું, ડુંગળીનું શાક હોય હું નહીં જમું. અરે ભગત પણ બીજું છે, તમને ફાવે એવું છે. ભગત કે તો વાંધો નહીં. બે બેઠા, પેલો કુસંગી હતો ડુંગરું રોટલો બે ખાધું એને, તે ડુંગળી તો કેવી, હમણાં જ આપણે યુવા સભાની સભામાં લખ્યું ડુંગળીનું સૌથી પહેલું લક્ષણ મોઢું ગંધાય, ડુંગળી ખાય એનું મોઢું ગંધાય. એ આ હોલમાં બેઠો હોય ને આટલા મોટા હોલમાં તો હોલ ગંધવે, કારણ કે ખરાબ વસ્તુ દુર્ગંધ જ આવે ને. હવે આ ભગત ઘી ગોળ ખાતા ને ખાટલે બેઠા, એટલે ઓલો કુસંગી કે એટલે તમારા સ્વામિનારાયણ બહુ પરચાપૂરી એવું સાંભળ્યું છે, વાત સાચી? બોલો ભગત કે વાત હાવ સાચી, અમારા સ્વામિયાને તો બહુ પરચા પૂરે. એક પરચાની વાત મને કરો કે મને કાંઈ પરચો પૂરે એવું કરો તમારા સ્વામિયાને તો હું ભગત થઈ જાઉં. બોલો ભગત કે સ્વામિનારાયણની પરચા પૂરવા જરૂર જ નહીં, એના ભગત પરચા પૂરે. કે શું ભગત પરચા પૂરે કે, એટલે તું પરચો પૂર. બોલો ભગત કે તે હું ખાધું, તો કે ડુંગળીનું શાક ને રોટલો. કેટલા રૂપિયાના થઈ ડુંગળી, કેટલા રૂપિયા આવી? તો એ જમાનામાં તો ડુંગળી તો હાવ સસ્તી, ગરીબના ઘરમાં એ જ હતી. આ તો લોકોએ જેને તેને ખાવાની ચાલુ કરી જ મોઘી થઈ ગઈ.
પહેલાં તો ગરીબ લોકો તે જ ખાતા હોય, તો કે તે ડુંગરીને રોટલો ખાતો, મોઢું ગંધાઈ ગયું તારું, તારી બાજુમાં બેહતાય હૂક ચડે છે, અને મેં શું ખાધું, ઘી ગોળને રોટલો ખાધો, આ મારા સ્વામિનારાયણનો પરચો, કે ક્યાં લેવા જવું, આ મારા ભગતનો પરચો, તું ભગતનો પરચો કે ને, આ જ પરચો, ટેક જો રાખી તો ઘી ગોળ આવ્યા, પણ ટેક ના રાખ્યું એને મોહબતમાં કે ખાઈ લો ને આવી એક દી, એવા તો મોહબતિયા કેટલાય ભગતો હશે, બોલો કેટલાય ભગતો લાગટ હશે એવા મોહબતિયા, કથાય સાંભળતા હશે અને આખે આખી કથાઓ 25 વખત સાંભળી હશે ને તો એની મોહબત નહીં છૂટતી હોય, મોહબત બહુ ખરાબ છે, ધર્મ પાળવામાં જે નડતો હોય ને એની મોહબત રખાય જ નહીં, એનાથી દૂર જ રહેવું પડે તો જ ધર્મ પડે, એવાની મોહબત ના રખાય, મહારાજ રાજી થાય એવું કરાય. તેવા સમયમાં એક દિવસ ધર્મની શ્રદ્ધા અધિક પૂર્વની 12 પત્નીઓ, ધર્મદેવને 13 પત્નીઓ, એમાં તો મૂર્તિદેવી ભક્તિદેવી ધર્મદેવને શાપ ગ્રહણ કર્યો એટલે અહીં આવ્યા, પણ 12 પત્નીઓ જે દિવ્ય સ્વરૂપે ત્યાં આગળ આવી, ખૂબ પ્રેમ ધરાવતી હતી, એ સુંદર દિવ્ય દેહ ધારીને આવી, એમને ધર્મને ભક્તિ બંને દેખી, આ રીતે દર્શન દીધા તેને બીજા કોઈપણ લોકોએ દેખ્યા નહીં. ધર્મદેવ રોજ ત્રિકાળ સંધ્યા પિતૃ તર્પણ કર્મ કરતા હતા, બાકીના સમયમાં શસ્ત્રાસ્ત્રનો પઠન મનન આદિકને કરતા હતા. બસ ભગવાનના ભક્તોએ આ જ કરવું, શાસ્ત્રોનું વાંચન કર્યા જ કરો, વચનામૃત, સ્વામીની વાતો, નિષ્કુળંત કાવ્ય, હરિચરિત્રનો સાગર, ભક્ત ચિંતામણી, ચરિત્રોના ગ્રંથ, હરિચરિત્ર ચિંતામણી, કંઈ ને કંઈ વાંચ્યા જ કરો, શાસ્ત્રનો પાઠ કરો. ધર્મદેવ સદાચારાત્મક મહાન ધર્મને જીવનમાં ધારી રહ્યા હતા, સમજણથી ભગવાનની ભક્તિ કરતા હતા. આમ કરતા ઘણા મહિના વીતી ગયા ત્યારે ધર્મથી ભક્તિ દેવીમાં રામ પ્રતાપજી પુત્રનો જન્મ થયો. વિક્રમ સંવત 1818ના શ્રાવણ સુદ 8મ, એ તિથિ અહીં નથી લખી ગ્રંથમાં, પણ બીજા ગ્રંથોમાં તિથિ છે, એટલે શ્રાવણ સુદ 8મના વર્ષમાં હર્ષજનક શંકરસન જેવા પુત્રનો જન્મ થયો. તે સમય શુભ માસ, શુભ તિથિ અને શુભ વાર હતો, તેથી તેઓ અત્યંત ઉદાર અને પ્રતાપી થયા હતા. રામ પ્રતાપજી દાનવીર, સુરવીર, મહાતેજસ્વી અને પ્રતાપી થયા, જેને દેખીને પાપી લોકો થરથર ધ્રુજતા. શંકરસનનો અવતાર હતા એટલે પાપી લોકો બીવે નથી. આમ શંકરસન શેષનારાયણ કાળ એટલે પાપી લોકોને બીક જ લાગે કાળથી. સ્વયં નિષ્પાપ હતા અને ભગવાનના પ્રતાપ સિવાય અન્ય કોઈનો પ્રતાપ તેઓ ક્યારેય માનતા નહીં. તે સમયમાં દુર્વાસાનો શાપ હોવાથી અપાર મુનિવર્યોએ જન્મ લીધા. પવિત્ર દ્વિજ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય કુળોને જોઈને તેમાં તે મુનિવરોએ મનુષ્ય દેહ ધર્યા. બીજા જે બદ્રિકા આશ્રમમાં ઋષિમુનિઓ હતા ને, એ બધાએ પણ પવિત્ર કુળ જોઈને બધે જન્મ ધર્યા. હવે એમને જ્યારે જન્મ ધર્યા ત્યારે શું થયું એ કે છે. જીહા ધરે અવતાર હિજે હા, કરત પ્રભુ કી ભક્તિ તે હા, દિન દિન પ્રતિ અતિ બહોરી, દિન દિન પ્રતિ અતિ બહોરી, કૃષ્ણ કથા કરે હિત છયોરી, કૃષ્ણ કથા કરે હિત છયોરી. જ્યાં જ્યાં એ ઋષિ મુનિઓએ જન્મ લીધો ત્યાં ત્યાં ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. દિન પ્રતિદિન અત્યંત હેતે સહિત શ્રીકૃષ્ણ ભગવાનની કથા વાર્તા પણ બહુ કરવા લાગ્યા. ભગવાનના મહાપુરુષો જ્યાં પ્રગટ થાય ત્યાં કથા વાર્તા કરે, અને જે પૂર્વના એવા મુક્ત હોય ને એ જન્મથી કરે. ગુરુજી જ્યારથી પ્રગટ થયા છે ને તે દિવસે પહેલાં ધોરણમાંથી સર્વોપરીપનાની વાતો કરે છે, આજના નહીં, એમ નહીં કે દાદા ગુરુજીનો મેળાપ થયો ને પછી, એમ નહીં, પહેલાં ધોરણમાં હતા તેદી સર્વોપરીતાની વાત કરતા, ઊંઘમાં પણ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે એમ બોલતા, એના સાક્ષીઓ આજ છે, મોજૂદ આજે છે. બોલો, એ મુક્તોનું જીવન, કારણ કે મુક્તો છે એનું સ્વતંત્રપણે આવવું જવું હોય છે, પ્રગટ થતા હોય છે. આ બધાય મુક્તો પ્રગટ થયા, ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. આવું બધું જોઈને અભાગ્ય આસુરી જીવોને હૃદયમાં આગ લાગી. બસ કોઈનું ભજન ભક્તિ જોઈને જો આગ લાગે તો એટલું આપણી અંદર શું પડ્યું કહેવાય, આ તો બહારના અસુરો પણ આપણી અંદર એ થોડા પડ્યા હોય એને ઓળખી રાખવા જોઈએ. હા, પછી આપણે શું થાય એ પણ અમને આગળ કહેશે. એ અસુરોનું કામ છે, આપણું નહીં, પણ આપણી અંદર થોડાક આવી ગયા હોય ક્યારેક તો આવું થાય, પણ એ અસુરો બધા બળવા લાગ્યા, આગ લાગી. બોલો, ભજન ઓલા કરે ટાઢું થવું જોઈએ એની જગ્યાએ શું લાગી, આગ લાગી અસુરોને. આવી જેને આગ લાગે બધા અસુરો કહેવાય.
જ્યાંથી ત્યાંથી તે અસુરો તેમની પાછળ પડ્યા. કોકની પાછળ પડવું એ અસુરનું લક્ષણ છે. કોકની પાછળ પડી જવું ને એ અસુરનું લક્ષણ છે. આ બધું ભગવાનના ભક્તો ઓળખી રાખવું જોઈએ. નહીં તો ઘણીક વખત આપણે ભક્તિ કરતાં કરતાં અને સત્સંગ કરતાં કરતાં ઘણીક વખત અસુરોનો સંગ કરતા હોય, આપણી અંદર બેઠા હોય, અદૃશ્ય પણ ખબર ના પડે, કોકની પાછળ પડી જાય, અને પાછળ પડે ત્યારે શું થાય એ પણ કહે છે. તત્કાળ ધર્મને મરીચી આદિ ઋષિઓની સાથે શત્રુભાવ શરૂ કર્યો. જેને અંદર આસુરીપણું પ્રવર્તે ને એને ભગવાનના રૂડા, ભગવાનના સંતને ભક્ત આરે જ દુશ્મનાવટ થાય, એની આરે શત્રુભાવ થાય. અને ધર્મને ભક્તિની સાથે જે અસુર લોકો જન્મ્યા હતા ત્યાં તે અસુરોએ વિઘ્નોની શરૂઆત કરી દીધી. એ અસુરો પોતાના મનમાં ધર્મ, ભક્તિ અને ઋષિઓને શત્રુ માનવા લાગ્યા. જેમ જેમ ધર્મદેવને પીડા થાય તેમ બધા અધર્મી લોકો કરવા લાગ્યા. જે રીતે ભક્તિદેવીને પીડા થાય તે રીતે કુબુદ્ધિ લોકો કષ્ટકારી વર્તન કરવા લાગ્યા. મરીચી આદિ ઋષિઓને પણ જેમ કરવાથી અતિ દુઃખ થાય તે રીતે અસુરો ઉપદ્રવ કરવા લાગ્યા. પાપમય બુદ્ધિવાળા તે લોકો મુનિવરોના સદગુણોમાં અવગુણ આરોપવા લાગ્યા. આસુરીનું મુખ્ય લક્ષણ સદગુણોમાં અવગુણનું આરોપણ કરે, આ તો અસુરોનું લક્ષણ છે ને. હવે આપણે ભગવાનના ભક્તો છીએ, થોડી અંતર્દૃષ્ટિ કરીને ક્યારેક રાત્રે બેસજો, આજે કાલે આપણે કોઈ ભગવાનના ભક્તોના સદગુણોમાં ક્યારેય દોષારોપણ કર્યું છે એવું વિચારજો. કોઈ ભગવાનના ભક્તોના સાચા ગુણ છે એને આપણે દોષ તરીકે કોઈને બતાવી દીધા હોય કે આપણા હૃદયમાં સમજી લીધા હોય આવું થયું છે? થયું પણ હોય ગભરાઈ નહીં જવાનું, થયું હોય તો સમજવાનું કે આસુરી સંપત્તિનું એ લક્ષણ છે, ક્યાંક આસુરી સંપત્તા થોડી ઘણી આપણી અંદર પડી હોય તેને કાઢવાની છે. તો ભગવાનના ભક્તોએ આ ધ્યાન રાખવું, કોઈના સદગુણોમાં અવગુણ આરોપવા નહીં. સદગુણોને બિરદાવીએ, સદગુણોને જોઈએ, સદગુણોને નિરખીએ, સદગુણોને જોઈને રાજી થઈએ. સદગુણી વ્યક્તિને જોઈને આપણને આનંદ થાય કે મારો નિવાસ આવા સદગુણી વચ્ચે છે, મારા કેવા મોટા ભાગ, એને કેટલું સુખ આવે. કોઈના સદગુણોના દર્શન કરીને હૃદયથી, સાચા હૃદયથી બિરદાવે કે મારા કેવા મોટા ભાગ, આવા સદગુણી સંતો ભક્તો વચ્ચે મારો નિવાસ છે. થોડો ઘણો દોષ તો હશે, દૈહિક સ્વભાવ તો હશે, પરંતુ ઘણીક વખત ભગવાનના ભક્તને ખ્યાલ નથી હોતો. ભક્તિ પણ કરતા હોય, માળા પણ કરતા હોય, વચનામૃત પણ વાંચતા હોય, સ્વામીની વાતો પણ વાંચતા હોય, પણ અંતરદૃષ્ટિ ન હોય એના કારણે કોઈ ભગવાનના ભક્ત સાથે પોતાનો થોડોક સ્વભાવ ન મળતો હોય ને, પછી શું કરે, એના ગુણની અંદર અવગુણનું જ પ્રસ્થાપિત કરે, એના ગુણોને અવગુણ તરીકે જ બહાર દેખાડે, પોતે માને પણ એવું અને બતાવે પણ એવું. પણ કોઈ ભગવાનના ભક્તના દૈહિક સ્વભાવ જોઈ ક્યારેય પણ એના ગુણોમાં દોષ આરોપણ ન કરવું. એ લોકો આ અસુરો આવું કરવા લાગ્યા. દેશના બધા જ નગરોમાં જો એક વાત તો એ પણ નક્કી થઈ કે ધર્મદેવને ધર્મ તરીકે કહેવાવાળા હતા. આ ધર્મ છે એવું નામ તો સમાજે જ આપ્યું ને, અને એ જ સમાજમાં અસુરો પણ હતા કે જેમાં દોષ દેખાડતા. એટલે કદાચ આજ આપણે ધર્મ પાડતા હોય આપણને પાંચ ભગવાનના ભક્તો બહુ ડાયા ને સાના કે, અને કદાચ બે પાંચ વ્યક્તિ એમ કે નિંદા કરે તો એની અંદર કાંઈ કોઈ દિવસ ભગવાનના ભક્તે હર્ષોકને પામવું નહીં. આપણે મોક્ષના માર્ગે હાલ્યા જવું, મોટા પુરુષ જેમ આજ્ઞા કરે એમ ચાલ્યા જવું, નિંદા સ્તુતિથી પર રહેવું. નિંદા આરે આવવાની નથી, સ્તુતિ પણ આરે આવવાની નથી, ફક્ત મોટાનો રાજીપો આરે આવવાનો છે. નિંદા સ્તુતિથી પર થતાં શીખવું. જો નિંદા અને સ્તુતિથી પર થશું ને તો આપણે વ્યક્તિને ઓળખી શકીશું. નિંદા અને સ્તુતિથી જે પર નથી થતો વિચારો દ્વારા, એ ક્યારેય પણ કોઈ વ્યક્તિને ઓળખી નથી શકતો, કોઈના હૃદયના ભાવને જાણી નથી શકતો. માટે નિંદા સ્તુતિથી પર થવાય એવા વિચારમાં મંડ્યા રહેવું. દેશના બધા જ નગરોમાં ને ગામોમાં જ્યાં જ્યાં તે દૈત્યો રહેતા હતા ત્યાં ત્યાં ધર્મને ભક્તિને દેખીને તેમને હંમેશા પીડવા માંડ્યા. પછી ધર્મને ભક્તિ અસુરોથી આવતા દુઃખના નિવારણ માટે વિચાર કરીને તુરંત બાલ શર્માજીએ કીધેલું છે, દુઃખ આવે ત્યારે અયોધ્યા જાજો. એટલે અયોધ્યા નગરમાં આવીને વસ્યા. અયોધ્યામાં પણ અધર્મી લોકો રહેતા હતા, અને આ અધર્મીઓ કોણ હતા? એના સંબંધીઓ જ હતા, અડધો અડધો સંબંધીઓ હતા, ડઝન બનતો. અને આજુબાજુના બીજા અસુરો, આ અસુરો કાંઈ શિંગડાવાળા નહોતા, બે પગવાળા ને એક જ માથાવાળા હતા. અને મેં કીધું એમ કે આપણે પણ ધ્યાન રાખવું પડે, આપણી ઉપર પણ આવો પ્રયોગ થાય ને આપણે કોક પર ના કરી દઈએ, નહીં તો આપણી અંદર પણ એટલો બેઠો હોય, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. કોક આપણી અંદર આપણા ગુણમાં દોષ આરોપણ કરે અને આપણે પણ એના ગુણમાં પછી દોષ આરોપણ કરીએ તો શું ફેર પડ્યો આપણા મને એમાં? ધોબીએ ધોબી થયો ને,
પણ એવું ના કરવું. કદાચ કોઈ કરે, હશે હશે, આટલી મોટી દુનિયા છે, આટલો મોટો સત્સંગ છે, થાય, દેખાય. મહારાજ એના હૃદયમાં રહીને એવું બતાવતા હશે, મને સાવધાન કરે, શું ખોટું છે, એમાં કાંઈ ખોટું નથી. પણ ક્યારેય એના કારણે પાછું ના પડવું, અને કોઈ ભગવાનના ભક્તોમાં દોષ આરોપ પણ ના કરવો. પછી ધર્મ અને ભક્તિ અસુરોથી આવતા દુઃખના નિવારણ માટે અયોધ્યાનગરમાં આવ્યા. અયોધ્યામાં પણ જે અધર્મી લોકો રહેતા હતા એ બધાય ધર્મ અને ભક્તિને દુઃખ દેવા લાગ્યા. લો, ભગવાનના મા બાપ થવું હેલું છે. આપણે તો કહીએ ધર્મ ઘેરા આનંદ ભયો, પણ ક્યારે આનંદ ભયો ભાઈ, પૂછો તો ખરા એને. ધર્મને ઘેર આનંદ ક્યારે ભયો? ભક્તિ માતાના હમણાં આગળ જતાં સાડી નહીં રહેવા દે પહેરવા માટે, ચિથરા પહેરવા પડે હાંધીને, એવી દશા થાય છે. આમાં વર્ણન બહુ ઓછું કર્યું છે. ચિથરા હાંધીને પહેરવા પડે ભક્તિદેવીને શરીર ઢાંકવા માટે, ત્યારે ભક્તિ ઘેર લાલો ભયો ગાઈએ છીએ. આપણે કરતાલ લઈને ઊંચા થઈ જઈએ, ભક્તિ ઘેર આનંદ ભયો. પણ એ બેને પૂછો કે ક્યારે આનંદ ભયો છે, કેટલામાંથી પસાર થયા ત્યારે આનંદ થયો છે. માટે આમાંથી એટલું જ શીખવાનું છે કે જો ધર્મ અને ભક્તિ જેવા ભગવાનના માતા પિતાને થવાને જે લાયક હોય, પૂર્વમાં પણ ભગવાનના મા બાપ જ હતા, અને આવા હોય એને જો આ સમાજમાં દુઃખ આવતું હોય તો આપણને આવે એમાં આપણે શું ભગવાન આગળ ફરિયાદ કરવા આવી જઈએ? આપણે શું ભગવાનની આગળ અરજીઓ નાખવાની કે મહારાજ મારી નિંદા કેમ થાય છે, મારું આમ કેમ થાય છે, બધા મને આવું જ કેમ કહે છે, મને કેમ આવો અડચણો લાગે છે, ભાઈ થાય, મને જ કેમ દુઃખ આવે છે, મારો જ હપ્તો કેમ ભરવાની અંદર તકલીફ પડે છે, મારો જ સ્ટોર કેમ અરખો નથી હાલતો, હું જ્યાં માથું મારું તે જ કેમ ફેલ જાય. ભગવાન કે ભાઈ મારે તને મારા સિવાય ક્યાંય વાસના નથી રહેવા દેવી, મારે ક્યારે જ મારો છોકરો આવું કેમ કરે, મારી છોકરી જ આમ કેમ કરે, એમ જ કરે, તને બધેથી વાસના તોડાવીશ એટલે કરે. મહારાજ કે તું મારો થયો છે અને તું રોજ કહે છે કે હે પ્રભુ તમારી મૂર્તિ વિના કંઈ દેતા નહીં, એટલે મારે તને બીજું કંઈ દેવું જ નથી, બીજું બધું છે હરી લેવું છે એટલે કરું છું. તે પછી તે દુઃખના નિવારણ માટે તેઓ કાશીપુરીમાં આવીને રહ્યા. બોલો, આટલું વિચરણ કરવું પડ્યું. અયોધ્યાથી કાશીની અંદર ધર્મ અને ભક્તિ બંને આવ્યા છે. રામ પ્રતાપજી પણ નાના છે અને આ દુઃખનું નિવારણ કરવા માટે અયોધ્યામાં પણ દુઃખી થયા તો કાશીને વિશે આવ્યા છે. ત્યાં આગળ આવ્યા પછી હવે આગળ શું ઘટના ઘટે છે આપણને આધારાનંદ સ્વામી આગળની કથામાં કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના પ્રથમ પૂર્વમાં ધર્મ ભક્તિનું રોજિંદુ જીવન, અસુરો ઉપદ્રવ અને કાશી આગમન એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.